નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હા, આજે આપણે ધોરણ 5 વિષય સામાન્ય જ્ઞાનમાં પાઠ 7 નદી કિનારે આવેલા શહેરો વિશે શીખીશું. તો ચલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિભાગ અ નદી કિનારે આવેલા શહેરો અને વિભાગ બ માં નદીઓ. તો વિભાગ અ માં નદી કિનારે આવેલા શહેરોના નામ છે અને વિભાગ બ માં નદીઓના નામ છે. તો આપણે આ જોડકા જોડવાના છે. તો જોઈએ વિભાગ અ નદી કિનારે આવેલા શહેરો અને ઉત્તર માટે આપણને બોક્સ આપેલા છે અને વિભાગ બ નદીઓ આપેલી છે. તો આપણે આ બોક્સમાં નદીનો સાચો ક્રમ લખવાનો છે. તો જોઈએ નંબર 1 અમદાવાદ શહેર. તો અમદાવાદ શહેર એ આપણને કરી આપી છે અને ના કરી આપે તો પણ વિદ્યાર્થી મિત્રો આપણને આવડે જ કે અમદાવાદ શહેરમાં કઈ નદી આવેલી છે? સાબરમતી નદી. તો અહીંયા કયો ક્રમ લખ્યો છે? નંબર 5. હવે આગળ જોઈએ નંબર 2 આગ્રા શહેર. તો વિદ્યાર્થી મિત્રો આગ્રા શહેર એ કઈ નદી કિનારે આવેલું છે? તો યમુના નદી. તો આપણે બોક્સમાં લખીશું નંબર 7. હવે જોઈએ ત્રીજું અયોધ્યા શહેર. તો અયોધ્યા શહેર વિદ્યાર્થી મિત્રો કઈ નદી કિનારે આવેલું છે? સરયુ નદી કિનારે. તો આપણે બોક્સમાં લખીશું નંબર 10. આગળ જોઈએ ચોથું કોલકાતા શહેર. તો કોલકાતા શહેર કઈ નદી કિનારે આવેલું છે વિદ્યાર્થી મિત્રો? હુગલી નદી કિનારે. તો આપણે બોક્સમાં સાચો નંબર લખીશું નંબર 1. પાંચમું કોટા શહેર. તો કોટા એ કઈ નદી કિનારે આવેલું શહેર છે વિદ્યાર્થી મિત્રો? ચંબલ. તો આપણે બોક્સમાં લખ્યો નંબર 11. છઠ્ઠું ગુવાહાટી શહેર. તો ગુવાહાટી શહેર વિદ્યાર્થી મિત્રો કઈ નદી કિનારે આવેલું છે? બ્રહ્મપુત્ર નદી કિનારે. તો આપણે લખીશું નંબર 3. હવે આગળ વિદ્યાર્થી મિત્રો નંબર 7 હૈદરાબાદ શહેર. તો હૈદરાબાદ શહેર કઈ નદી કિનારે આવેલું છે વિદ્યાર્થી મિત્રો? તો મુસી નદી કિનારે. તો મુસી નદી કિનારેનો નંબર કયો છે? 9 નંબર. તો આપણે બોક્સમાં કયો નંબર લખીશું? 9. આઠમું જબલપુર શહેર. તો જબલપુર શહેર કઈ નદી કિનારે આવેલું છે વિદ્યાર્થી મિત્રો? નર્મદા નદી કિનારે. તો એનો ક્રમ કયો છે? 2. તો અહીંયા બોક્સમાં આપણે કયો ક્રમ લખીશું? 2. હવે આગળ નવમું કાનપુર શહેર. તો કાનપુર શહેર વિદ્યાર્થી મિત્રો કઈ નદી કિનારે આવેલું છે? ગંગા નદી કિનારે. તો ગંગા નદી કિનારેનો કયો નંબર છે? 12. તો આપણે બોક્સમાં કયો લખીશું નંબર? 12. દસમું લખનૌ શહેર. તો વિદ્યાર્થી મિત્રો લખનૌ શહેર કઈ નદી કિનારે આવેલું છે? તો ગોમતી નદી કિનારે. તો આ કયો નંબર છે? 4. તો આપણે બોક્સમાં લખીશું 4 નંબર. 11મું લુધિયાણા શહેર. તો લુધિયાણા શહેર કઈ નદી કિનારે આવેલું છે વિદ્યાર્થી મિત્રો? સતલુજ નદી કિનારે. આનો કયો નંબર છે? 13 નંબર. તો આપણે બોક્સમાં કયો નંબર લખીશું? નંબર 13. 12મું નાસિક શહેર. તો વિદ્યાર્થી મિત્રો નાસિક શહેર કઈ નદી કિનારે આવેલું છે? ગોદાવરી નદી કિનારે. એનો નંબર કયો છે? 16. તો આપણે બોક્સમાં કયો નંબર લખીશું? 16. 13મું સુરત શહેર. તો સુરત શહેર એ કઈ નદી કિનારે આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે તો કઈ નદી કિનારે? તાપી. તો એનો નંબર કયો છે? 8. તો આપણે બોક્સમાં લખીશું નંબર 8. 14. શ્રીનગર શહેર. તો શ્રીનગર શહેર વિદ્યાર્થી મિત્રો કઈ નદી કિનારે આવેલું છે? ઝેલમ નદી કિનારે. એનો નંબર છે 15. તો આપણે બોક્સમાં લખીશું નંબર 15. હવે 15મું સંબલપુર શહેર. તો સંબલપુર શહેર કઈ નદી કિનારે આવેલું છે વિદ્યાર્થી મિત્રો? મહાનદી કિનારે. તો એનો નંબર કયો છે? 14. તો આપણે બોક્સમાં લખીશું 14 નંબર. 16મું વિજયવાડા શહેર. તો આ વિજયવાડા શહેર કઈ નદી કિનારે આવેલું છે વિદ્યાર્થી મિત્રો? કૃષ્ણા નદી કિનારે. તેનો નંબર છે 6. તો આપણે બોક્સમાં નંબર લખીશું 6. તો આ હતા વિદ્યાર્થી મિત્રો આપણા નદી કિનારે આવેલા શહેરો.
तो આપણે શીખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્કમાં આ લખવાનું છે. અમદાવાદ એની સામે સાચું શહેર, આગ્રા એની સામે સાચું શહેર, એમ તમારે 1 થી 16 નંબરના શહેર અને સામે સાચી જે નદી આવતી હોય એ નદીનું નામ તો તમારે હોમવર્કમાં આટલું લખવાનું છે. તો આ પાઠ આપણો અહીંયા પૂરો થયો વિદ્યાર્થી મિત્રો. આવજો.